મક્તમપુર જીબી કચેરી ખાતે વીજ કર્મીઓ માટે કોરોનાથી સુરક્ષિત રહેવા માટેની રસીના બીજા ડોઝ આપવા માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મક્તમપુર જીબી કચેરી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ કર્મચારી યુનિયનના મહામંત્રી ચિરાગ શાહ, ડીજીવીસીએલ અને જેટકો મેનેજમેન્ટ તથા ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી, ભરૂચ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી આવશ્યક સેવા હેઠળ આવતા ઉર્જા વિભાગના કર્મચારીઓની સુરક્ષા માટે અગાઉ તારીખે 1/4/2021 રોજ આશરે 250 કર્મચારીઓએ પ્રથમ ડોઝ લીધો હતો। કર્મચારીઓ માટે બીજા ડોઝના રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સ્વયંસેવક સંઘના વડોદરા વિભાગ કાર્યવાહ નીરવભાઈ પટેલ, જનજાતિ કલ્યાણ આશ્રમના પ્રાંત સહકાર્યવાહી વિમલભાઈ શાહ, ડીજીવીસીએલના અધ્યક્ષ ઇજનેર જે એસ કેદરિયા, કાર્યપાલક ઇજનેર અંકુર તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના દક્ષિણ ગુજરાતના મહામંત્રી ચિરાગ શાહે ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધારી માર્ગદર્શન આપ્યું। કોરોના સામે લડતમાં વેક્સિનેશનનું મહત્વ અને આવશ્યકતા સમજાવી હતી। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ જીબી જેટકોના મેનેજમેન્ટના તમામ કર્મચારીઓ માટે આજે રસીકરણનો, વેક્સિનનો આજે બીજો ડોઝ અહીંયા આગળ જીબી ખાતે શરૂ કરવામાં આવ્યો છે। આમ પણ જીબીના કર્મચારી, જેટકોના કર્મચારી, કામદાર સંઘના કર્મચારીએ કોરોનાને એમ કહેવાય કે કોરોના વોરિયર્સ જ કહી શકાય, કારણ કે આમ આ ગરમીની અંદર તમામ પ્રકારના વાતાવરણની અંદર પણ તેઓ સતત કામગીરી કરતા આવ્યા છે। તો આજે એમના સેકન્ડ ડોઝ, બીજો ડોઝ રસીકરણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે। કોરોનાની અંદર એક વાત તો હવે સ્પષ્ટ થતી જાય છે કે જો કોરોનાથી નાશવું હશે તો રસી એટલે વેક્સિનેશન બહુ જરૂરી છે। માત્ર આ માધ્યમથી પણ હું બધા પ્રજાને વિનંતી કરું છું કે આ વેક્સિનેશન અવશ્ય લો। વિકસિત દેશો જે વર્લ્ડની અંદર પણ આપણે જોઈએ તો ઘણા બધા દેશો આજે કોરોનાની મહામારીમાંથી બહાર આવ્યા, તો એનું એક જ કારણ છે કે એ લોકોએ વેક્સિનેશન પૂરું કર્યું। આ બધાને ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે બને એટલું ઝડપથી આપણે વેક્સિનેશન કરીને કોરોનાને હરાવીએ। આ તબક્કે અમને બધાને અહીંયા યાદ કર્યા, આજરોજ અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને ડીજીવીસીએલ તથા જેટકો મેનેજમેન્ટના માધ્યમથી ભરૂચ વર્તુળ કચેરી ખાતે આજરોજ કર્મચારીઓના સેકન્ડ ડોઝ માટેની આજે અહીંયા આગળ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, કાર્યક્રમ કરવામાં આવેલો છે। અગાઉ અમારા કર્મચારીઓ માટે 1/4/2021 રોજ પ્રથમ ડોઝની અમે વ્યવસ્થા કરી હતી, ત્યારે લગભગ આશરે 276 જેવા કર્મચારીઓને અમે આ પ્રથમ ડોઝ અપાયો હતો, અને એના કારણે આજે અમારા જે જીબીમાં છે જે સંક્રમિત થવાની સંખ્યા ખૂબ નહિવત રહી છે। જે કર્મચારીઓએ ડોઝ લીધો છે તેમને ખૂબ સારી આની અસર છે, એના કારણે અમે આ તાત્કાલિક ધોરણે 28 દિવસ પૂર્ણ થતાં મેનેજમેન્ટ અને સરકારી જે તંત્ર છે, આરોગ્ય તંત્ર, જિલ્લા આરોગ્ય તંત્રના માધ્યમથી એમની સાથે સંકલન કરી અને આજે આ બીજા ડોઝની વ્યવસ્થા કરી છે। આજે પણ અહીંયા ઘડી 276 કર્મચારીઓ બીજો ડોઝ લેશે, ત્યારબાદ જો વેક્સિનની વ્યવસ્થા હશે તો બાકી રહેલા કર્મચારીઓ પણ જે પ્રથમ ડોઝ લેવાનો બાકી છે તે પણ આજરોજ અહીંયા ઘડી આ વ્યવસ્થાના ભાગરૂપે જ અહીંયા ઘડી એનો લાભ લેશે। આજરોજ વર્તુળ કચેરી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અને વેક્સિનનો રસીકરણનો કાર્યક્રમ રાખ્યો છે। અખિલ ગુજરાત કામદાર સંઘના સહયોગથી આજે જે સેકન્ડ ડોઝનો કાર્યક્રમ રાખ્યો છે, આ સેકન્ડ ડોઝ અમારે માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યાર સુધીમાં અમે 10 જેટલા કર્મચારીઓને ગુમાવ્યા છે, એટલે અમે દરેક કર્મચારીને આજે અનુરોધ કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં વેક્સિન લેવી, અને આજે અમે સંકલ્પ કરીએ છીએ કે 100% ટાર્ગેટ એચિવ કરીને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના દરેક કર્મચારીઓને વેક્સિન અપાવવાનો અમે આજે સંકલ્પ કરીને આ પ્રમાણે કાર્યક્રમ કર્યો છે। આ તબક્કે માનનીય ધારાસભ્ય સાહેબને હું આભાર માનું છું કે આ સમગ્ર કાર્યક્રમમાં અમને પ્રોત્સાહન આપ્યું। કેતન રાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।